જય શ્રી કૃષ્ણ બધા વિદ્યાર્થી મિત્રોને. હવે આપણે ધોરણ 12 કોર્સમાં આંકડા શાસ્ત્ર વિષયમાં સૂચકાંક ચેપ્ટર શરૂ કર્યું છે. તો સૂચકાંકમાં સૌથી પહેલા અચલ આધારિત દાખલો આગળના લેક્ચરમાં કરાયો, પરંપરિત આધારિત દાખલો કરાયો અને બંને રીતનો સંયુક્ત દાખલો પણ આપણે આગળ કરાવેલો છે. હવે આપણે જે આગળ જવાનું છે, બરોબર છે, કે ભાઈ ઘણી વખત તમને દાખલાની સૂચના આપી હોય કે ભાઈ અચલ આધારિત રીતે દાખલો ગણવાનો છે, પણ સરળાશ ભાવ ધ્યાનમાં લેવો છે, અથવા તો અચલ આધાર ન કીધું, ખાલી એમ કે ભાઈ સરળાશ ભાવ ધ્યાનમાં લઈને તમારે સૂચકાંક ગણવાનો, તો સમજી લેવાનું કે અચલ આધારિત છે અને આધાર વર્ષના ભાવ ઉત્પાદન કે વેચાણના સ્થાને તમારે બરોબર 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ અને જેટલા સમય કીધું હોય એટલા સમય માટે સરેરાશ ભાવ કે સરેરાશ ઉત્પાદન કે સરેરાશ વેચાણ વગેરે ધ્યાનમાં લઈ અને તમારે દાખલો ગણવાનો છે. આટલું એક યાદ રાખજો. તો હવે એ પ્રકારનો જે દાખલો છે ત્યાં બોર્ડ ઉપર આપણે ભણીએ છીએ, બરોબર છે. તો સૌથી પહેલા જે દાખલો છે એની રકમ લખેલી છે કે ભાઈ નીચે દર્શાવેલ જુદા જુદા વર્ષના ઉત્પાદન પરથી વર્ષ 2017 થી 2019 બરોબર ધ્યાન રાખજો, વર્ષ 2017 થી 2019 ના સરેરાશ ઉત્પાદનને આધારે બરોબર અચલ સૂચકાંક મેળવો. હવે અચલમાં કીધું ખાલી સૂચકાંક કીધું, તો અચલ સૂચકાંક જ હોય બરોબર, કેમ કે સરેરાશ ભાવ શું હોય દરેક વર્ષમાં લાગુ પડશે બરોબર. એના માટે રકમ બનાવેલી છે વર્ષ ઉત્પાદનમાં, વર્ષ 2015 થી 2021 સુધી લીધું છે અને ઉત્પાદન લીધું છે 40, 60, 35, 55, 45, 70 અને 60 આ ઉત્પાદન લીધેલું છે. તો હવે તમારે આ દાખલો ગણવો છે તો કઈ રીતે ગણવું એ આપણે શરૂ કરવાનું છે. તો પેલું કામ એ કરવું કે અહીંયા ઉત્પાદન છે તો સરેરાશ ઉત્પાદન લઈ લો બરોબર છે, ભાવ આપ્યો તો સરેરાશ ભાવ લઈ લો, વેચાણ છે તો સરેરાશ વેચાણ લઈ લો. અહીંયા લીધું છે સરેરાશ ઉત્પાદન અને એનું સૂત્ર છે સરેરાશ ઉત્પાદન બરાબર. શું આવશે કે ભાઈ જુદા જુદા વસ્તુ વેચાણ ભાવ હોય તો જુદા જુદા વસ્તુનો ભાવ બરાબર છે અને ઉત્પાદન ઉત્પાદન જે તમે લઈ શકો એના છેદમાં વર્ષની સંખ્યા. ઓકે, હવે મહત્વની વસ્તુ કદાચ તેના સૂત્ર ના લોકો ડાયરેક્ટ ગણતરી કરો તો ગણતરી માટે તમને છૂટી છે. તો સરેરાશ ઉત્પાદન બરાબર જુદા જુદા વસ્તુ ઉત્પાદન એના છેદમાં વર્ષની સંખ્યા. પર આપણને એક યાદ રાખજો, અહીંયા જે સૂચના આપેલી છે કે ભાઈ વર્ષ 2017 થી વર્ષ 2019 બરાબર, એટલે કે 2017 2018 અને 2019 એની સરેરાશ લેવાની છે. તો સૌથી પહેલા તમે જોશો 17 નો ભાવ કેટલો છે તો કે 35, 2018 સોરી 2017 નું ઉત્પાદન 35, 2018 નું ઉત્પાદન 55 ટન અને 2019 નું ઉત્પાદન 45 ટન. અને ભાઈગા કેટલા વડે ભાગશો તો વર્ષની સંખ્યા કેટલી કીધી છે તો કે 3 2017 18 19 એટલે ભાઈગા 3 કરવાના. જો 2 વર્ષની સરેરાશ હોય તો 2 વડે ભાગો અને 4 વર્ષની સરેરાશ કીધી હોય તો 4 વડે ભાગો. આટલું યાદ રાખજો. તો 35 55 45 ભાઈગા 3 નો સરવાળો 135 થાય, એને ભાઈગા 3 એટલે તમારું સરેરાશ ઉત્પાદન મળ્યું 45 ટન. સરેરાશ ઉત્પાદન કેટલું મળ્યું 45 ટન. હવે સૂચકાંક ગણવાનો છે તો સૂચકાંક ગણો ત્યારે પેલા વર્ષ પછી ઉત્પાદન ટનમાં અચલ સૂચકાંક. અચલ સૂચકાંકનો સૂત્ર બરાબર ચાલુ વર્ષનું ઉત્પાદન એના છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. પણ યાદ રાખજો અહીંયા આધાર વર્ષનું ઉત્પાદન છે એમાં સરેરાશ ઉત્પાદન તમારે ધ્યાનમાં લેવાનું છે બરાબર. જગ્યા નથી, થોડો બોર્ડનો પ્રોબ્લેમ બરાબર છે, એને કારણે અહીંયા શબ્દ લેખો નથી, કૌંસમાં બરોબર બાકી કૌંસમાં લખી શકાય સરેરાશ ઉત્પાદન જેથી ભૂલ ન થાય બરોબર. થોડો સ્પેસ છે કદાચ તમને લખવાની ઈચ્છા થાય તો થોડો જેને અક્ષરે શોર્ટમાં સરેરાશ ઉત્પાદન અત્યારે લખી દીધું છે બરોબર. હવે વર્ષ 2015-21 એમ લખી નાખ્યા છે, ઉત્પાદન આપ્યું છે બરોબર 2015-21 સુધી તેને લખી નાખ્યું છે બરોબર 40, 60, 35, 55, 45, 70 અને 60. હવે તમારે યાદ રાખજો અહીંયા સરેરાશ ઉત્પાદન ધ્યાનમાં લેવાનું છે, એટલા માટે પહેલા વર્ષમાં જે 100 મૂકે છે અહીંયા મૂકવાની જરૂર નથી, એની જગ્યાએ દરેક વર્ષ માટે તમારે
સૂચકાંક ગણવાનો છે તો પહેલા વર્ષે તમે જ્યારે સૂચક ગણો તો પહેલું વર્ષ આપણે ચાલુ વર્ષ ગણાય તો અહીંયા સૂત્ર સોરી હા ચાલુ વર્ષ ગણાય અને ચાલુ વર્ષ ઉત્પાદન તો ચાલુ વર્ષ ઉત્પાદન કેટલું તો કે 45 એના છેદમાં આધા વર્ષ ઉત્પાદન કેવું લેવાનું બરાબર સોરી ચાલુ વર્ષ ઉત્પાદન 40 છેદમાં આધા વર્ષ ઉત્પાદન કેવું લેવાનું 45 તો છેદમાં 45 ગુણ્યા 100 એટલે તમારો સૂચકાંક મળશે 81.90 રેડી હવે ના પછી આવશે બીજો વર્ષ તો ચાલુ વર્ષનું ઉત્પાદન તો 60 એના છેદમાં આધા વર્ષનું ઉત્પાદન બરાબર છે એટલે અહીંયા સરેરાશ ઉત્પાદન તો કે 45 ગુણ્યા 100 તમારો સૂચકાંક મળ્યો 133.33 2017 માં ચાલુ વર્ષનો બરાબર છે તો ઉત્પાદન 35 એના છેદમાં આધા વર્ષનું ઉત્પાદન કેટલું તો કે 45 છેદમાં મૂકો ગુણ્યા 100 તમારો જવાબ 77.78 આવે છે પછી 2018 અને ચાલુ વર્ષ ગણો તો એનું ઉત્પાદન 55 એના છેદમાં આધા વર્ષ એટલે કે સરેરાશ ઉત્પાદન કેટલું તો કે 45 ગુણ્યા 100 તો કેટલા આવશે 122.22 2019 ને ચાલુ વર્ષ ગણો તો ઉત્પાદન તો કે 45 એના છેદમાં આધા વર્ષ એટલે કે સરેરાશ ઉત્પાદન 45 ગુણ્યા 100 તો તમારો સૂચકાંક મળશે એક્ઝેક્ટ 100 અને 2020 ને ચાલુ વર્ષ ગણો તો ઉત્પાદન 70 એના છેદમાં સરેરાશ ઉત્પાદન એટલે કે આધા વર્ષ ઉત્પાદન 45 છેદમાં ગુણ્યા 100 તો તમારો સૂચકાંક મળશે 155.56 અને છેલ્લું વર્ષ 2021 એનું ઉત્પાદન 60 એના છેદમાં આધાર વર્ષ એટલે કે સરેરાશ ઉત્પાદન 45 ગુણ્યા 100 એટલે આવશે 133.33 બરાબર છે તો આ રીતે ગણતરી કરેલી છે દાખલો પેલા વિડીયો ગણી અને પછી રેકોર્ડ કરીએ છીએ એટલે તમારી પાસે બરોબર બધી ગણતરી આવી જ છે છતાં કેલ્સીમાં એક વખત ગણતરી કરી લેવી બુક ની અંદર સ્વાધ્યાય 1.1 1.2 એમાં આ પ્રકારના દાખલા આપેલા છે દાખલાને તમારે પ્રેક્ટિસ કરવાની આવશે બરોબર સંયુક્ત દાખલા એક દાખલામાં તમને ત્રણે ત્રણ રીત પૂછેલી હોય એવા દાખલા 1.1 1.2 માં છે જોશો તમને ખ્યાલ આવી જશે પણ એક બીજું સાથે એટલું કહેવાનું કે ભાઈ સરેરાશ ઉત્પાદન બરાબર છે એના આધારે તમે જે અચળ સૂચકાંક મેળવો છો અહીંયા ઘણી વખત દાખલામાં ત્રણેય રીત પૂછેલી હોય તો ગણી શકે ત્રણેય રીત એટલે અચળ સૂચકાંક પરંપરી સૂચકાંક અને સરેરાશ ભાવને આધારે સૂચકાંક તો એક દાખલામાં ત્રણ મુદ્દા તમે પૂછો તો તમે સંયુક્ત પેજમાં સમય દે તો દાખલો ગણો તમને કોઈ વાંધો નથી નહીં તો અલગ અલગ બરાબર તમારે પેલા અચળ સૂચકાંકનો ગણતરી પછી પરંપરી સૂચકાંક ગણતરી અને પછી સરેરાશ ઉત્પાદન કે સરેરાશ ભાવના આધારે ગણતરી આ તમારે કરવાની છે ટેક્સ્ટ બુક માં એમાં જે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે મિત્રો યાદ રાખજો ખાલી જોવાથી નહીં આવડે પિક્ચર જોઈએ છે જો કાઢી નાખશો તો કંટાળો આવે બરોબર ભણતર છે પિક્ચર નથી એટલે ધ્યાન દઈને તમે જેટલું કર્યું છે આ દાખલા જે એક્સ્ટ્રા છે એ પણ તમારે લખવાના છે ટેક્સ્ટ બુક ના દાખલા આવ્યા છે એ પણ તમારે ગણવાના છે બરાબર છે તો સરેરાશ ભાવ કે સરેરાશ ઉત્પાદન આધારે જે સૂચક ગણો છો એ રીત અત્યારે મેં તમને સમજાવી છે અને આ રીત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર છે અને ત્યાર પછી નેક્સ્ટ આવશે ત્યારે સામાન્ય સૂચક કરશું અહીંયા પ્રસ્તુતિ રાખીએ અને સ્ટોપ કરીએ જય શ્રી કૃષ્ણ